નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 11 આંકડા શાસ્ત્રના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ જે છે એનો ઉપયોગ લઈ રહ્યા હતા, જેની અંદર ક્રમચયથી આપણે શરૂઆત કરી. ક્રમચયનો અર્થ તેમજ ક્રમચય શું છે અને તેનો ઉપયોગ આપણે જાણી ગયા, સાથે ક્રમચય મેળવવા માટે આપણે જરૂરી સૂત્ર અને સૂત્ર ઉપરથી કિંમત મેળવી તૈયાર કરેલા પદ જે આપણે સીધી ગણતરીમાં લઈ જઈ શકીએ છીએ તેવા જ પદ એ પણ જોઈ ચૂક્યા છીએ. ઉપરાંત આપણે થોડા ઘણા અહીંયા ઉદાહરણો પણ લીધા. હવે આપણે આગળ બીજા એવા વિશિષ્ટ દાખલાઓ સાથે એટલે કે ઉદાહરણો સાથે આગળ વધીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જાવ તો ક્રમચયનો ઉપયોગ તમે જાણી ગયા છો, પણ હવે આ ક્રમચય જે છે કઈ કઈ જગ્યાએ હજી ઉપયોગમાં લઈ જઈ શકાય છે એ અર્થમાં જ આપણે અહીં દાખલા ગણીશું. હવે નવું તો કશું આવા ક્રમચયમાં શીખવાનું થતું નથી. એકવાર ક્રમચય કેમ મેળવો એ તો તમે શીખી ગયા, તો દરેક વખતે એ જ વસ્તુ બનવાની છે, તો અહીંયા નવું શીખવાનું કઈ થતું નથી. પરંતુ જે ક્રમચય ઉપયોગમાં લઈ શકાય એ બધી જ ઘટનાઓ બધી જ બાબતોમાં આપણે ક્રમચયનો ઉપયોગ કરીએ એવા ઉદાહરણો જ લેવાનો અહીં ઉદ્દેશ રહેલો છે, એવા દાખલાઓ ગણીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ફરીથી એક નવું જ કંઈક જેને કહેશું આપણે ક્રમચય બનતું હોય અથવા તો ગોઠવણી થતી હોય એમાં જઈએ તો ઉદાહરણ નંબર 9, 2, 5, 0, 7 અને 9 એ બધા જ અંકનો ઉપયોગ કરી 5 અંકની કુલ કેટલી સંખ્યા બનાવી શકાય આપણે આ પૂછેલું છે. ચલો પહેલા જુઓ તો કેટલા અંક, તો કે 2, 5, 0, 7 અને 9, તો ટોટલ 5 અંક. આ અંકનો ઉપયોગ કરીને કુલ 5 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય આપણે એવું પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 અંકવાળી કીધી છે અને 5 અંક માટે થોડું ઘણું તો ભાઈ ગાણિતિક જે નોલેજ છે એ હોવું જરૂરી છે કે અંકોની અંદર તમે એકમ દશક એવા સ્થાન આપીને કિંમતો તૈયાર કરો છો. તો ક્યારે પણ તમારા 3 અંકની સંખ્યા હોય તો 100 ના સ્થાનમાં 0 હશે તો એ સંખ્યા 3 અંકની નહીં બને. એ તે માની લો કે ભાઈ 4 અંકવાળી હશે અને પહેલા સ્થાન ઉપર 0 આવશે તો નહીં બને. ઓકે, તો એ જ રીતે અહીંયા જોવો તમે 2, 5, 0, 7 અને 9 અને 5 અંકની વાત કરેલી છે. એટલા માટે કંઈક વિશિષ્ટ, એટલા માટે કંઈક જુદું. તો અહીંયા 0 એ 5 અંક પૈકીનો જ એક અંક છે, પણ 5 અંકવાળી એક સંખ્યામાં લેવા જઈએ ત્યારે તો 0 એ પ્રથમ સ્થાન ઉપર નહીં આવે. અને એને ગાણિતિક સ્થાન તરીકે લઈએ તો કે એકમ દશક 100,000 અને 10,000 એવા સ્થાન મળશે અહીંયા, તો 10,000 ના સ્થાન ઉપર 0 જે છે ગોઠવાશે નહીં. ચલો, તો હવે એ જ વાતથી આપણે ક્રમચય તૈયાર કરીએ એટલે કે કુલ સંખ્યાઓ મેળવીએ, અથવા એવું કહેશું કે કુલ ક્રમચયો મેળવીએ. જવાબ તરીકે પેલા તો અહીં સંખ્યા લઈએ આપેલી છે તેવી. કયા અંકો આપેલા છે, તો કે 2, 5, 0, 7 અને 9, ટોટલ કેટલા, તો કે 5. ચલો 5 અંક આપેલા છે અને સ્થાન કેટલા છે, તો કે 5 છે. પણ હવે અહીંયા જોવા જાવ તો 0 એ તમારા 10,000 ના સ્થાન ઉપર ન આવતા હોવાથી તમારી પાસે અંક 4 રહેશે અને સ્થાન 1 રહેશે. કયું સ્થાન, તો કે ભાઈ 10,000 નું સ્થાન, જેમ કે 5 અંક વાળી સંખ્યા લઈએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, 5 સ્થાન 5 અંક. તો પહેલું એકમ દશક શતક હજાર અને 10,000 બરોબર છે. તો અહીંયા 10,000 નું સ્થાન એની સંખ્યા ગણો તો ભાઈ એ તો એક જ છે બરોબર. હવે આ સ્થાન ઉપર કેટલી સંખ્યાઓ કેટલી અંક રચના લઈને સંખ્યા બનાવી શકાય, તો કે 2, 5, 7 અને 9 એવી 4 માંથી કોઈ પણ એકને ગોઠવી શકાય બરોબર છે. ચલો બાકી કેટલા સ્થાન વધ્યા, તો કે બાકી વધ્યા 4 સ્થાન. અને અંક કેટલા વધ્યા, તો કે અંક જો તો ભાઈ 5, પણ ખરેખર એમાંથી એક અહીં ગોઠવાઈ ગયા હોય તો આપણી પાસે 4 અંક વધશે, તો 4 અંક અને 4 સ્થાન વધશે. તો અહીંયા 4 અંક માંથી એક અંક એક સ્થાન ઉપર આવી શકે, જ્યારે અહીંયા એક અંક વિયોગ્યો છે બરોબર છે. તો વધ્યા ટોટલ 4, શા માટે, કે 5 હતા એમાંથી આપણે એક 0 જે છે લેવાના થતા નથી, તો ટોટલ 4 અંક જ વધ્યા. 4 અંક માંથી એક અંક મેં ઉપયોગ કરી લીધો છે બરોબર. તો હવે એ તો 3 અંક વધ્યા અને એક 0 અહીંયા તો ઉપયોગમાં આવશે જ, ટોટલ 4 અંક થશે.
તો ચાર અંક ચાર સ્થાન ઉપર ગોઠવાશે કારણ શું તમે 0 તો બે તમે એક અંક દશક છો કે 1000 ઉપર લઈ શકો છો અને એના છે બાકીના 3 અંક તો હજી બાકી છે ગોઠવવાના તો ટોટલ 4 સ્થાને 4 અંક તો અહીંયા પ્રથમ સ્થાન પર चार माथी एक अने बाकी ना स्थान पर चार माथी चार अंक कोट पर चलो तो आने आपने क्रम से आपी तो ये प्रथम स्थान पर चार अंक आवे मा तो 0 नहीं 0 सिवाय ની વાત છે चलो तो તેથી क्रम से n p r મુજબ અહીંયા 4 p 1 એટલે કે 1 અને એટલે કોને 4 માંથી 1 ગોઠવાય અને બાકીના સ્થાન બાકીના કેટલા 4 સ્થાન એમાંથી 4 અંક तो चार माथी चार तो चार पी चार चलो फोर पी वन अपने तुम्हें जानो छो फोर था से जब के भी आपने आगे जो तो जो कस पर तारे वाला था प्रमाण एन पी वन आवे तो एन था एन पी एन आवे तो एन फैक्टोरियल था ओके तो जो ए जिसने फोर पी वन अपने फोर फोर पी फोर अपने तो फोर फैक्टोरियल साधु प्ले लियो तो भाई फोर इनटू फोर फैक्टोरियल अपने तो फोर इनटू थ्री इनटू टू इनटू वन 24 था से तो 24 गुणिया 4 24 चौक 96 चलो कुल आवी 96 संख्याओ बनावी सकाय के जेमा 5 अंक होय अने 0 એ પ્રથમ સ્થાન ઉપર આવતો ન હોય તો જો જે છે ને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો ચલો હજુ કંઈક આપણે આવો જ બીજો એક દાખલો ગણીએ ચલો વિદ્યાર્થી મિત્રો હજી આપણે આગળ એવો એક દાખલો સમજીએ ઉદાહરણ નંબર 10 દ્વારા ઉદાહરણ 10 જો સુરત સતરા બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર યુગ્મ સ્થાને આવે ચલો સુરત જે શબ્દ આપેલો છે એમાં 1 2 3 4 અને 5 5 લેટર છે ઓકે 5 અક્ષરો છે જેને દ્વારા બનેલો સુરત શબ્દ એના તમામ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરીએ કે જેમાં સ્વર યુગ્મ સ્થાને આવે સ્વર કોણ છે ભાઈ તો કે યુ અને એ બરોબર એ ઈ આઈ ઓ યુ 5 પૈકીના યુ અને એ તૈયાર છે જે યુગ્મ સ્થાન ઉપર એટલે કે બેકી સ્થાન ઉપર આવે તો કે જો તો સુરત 1 ઉપર છે પછી 2 ઉપર યુ 3 ઉપર આર 4 ઉપર એ અને 5 ઉપર ટી છે તો બીજા અને ચોથા સ્થાન યુગ્મ સ્થાન ઉપર સ્વર આવે એવા કેટલા શબ્દ બને ચલો બનાવીએ આપણે તો મિત્રો પહેલા તો શું કરીએ ભાઈ તો કે અહીંયા ટોટલ કેટલા તો કે 5 લેટર એમાંથી 2 કેટલા યુગ્મ અને તમારે યુગ્મ સ્થાન જે છે એમાં પાછા બે સ્વર તો અહીંયા પણ બે સ્વર છે ઓકે તેથી બે સ્વર યુગ્મ સ્થાન ઉપર અને બાકીના અક્ષરોની ગોઠવણી તો જવાબ તરીકે બે સ્વર છે કે યુગ્મ સ્થાન ઉપર તો બે સ્વર યુગ્મ સ્થાન પર અને બાકીના બીજા ત્રણ સ્થાન પર ગોઠવાય તેનો ક્રમ છે લઈએ તો યુગ્મ સ્થાન 2 છે બીજું ને ચોથું સ્વર 2 છે તેથી NPR મુજબ બીજું અને ચોથું સ્થાન બરાબર ને તો એને કારણે બે સ્થાન અને બીજો અને પહેલો અને એ ને યુ બે સ્વર તો 2n અને r પણ કેટલા 2 તો 2p2 અને એટલે ગુણાકાર થશે સાથે બાકીના 3 srt ની વાત કરીએ તો 3 લેટર ને 3 સ્થાન લીધા તો 3p3 થશે સાદુરૂપ આપીએ તો 2p2 અને npn n ફેક્ટોરિયલ થશે તો 2 ફેક્ટોરિયલ 3p3 એટલે 3 ફેક્ટોરિયલ ચલો 2 ફેક્ટોરિયલ છોડે તો 2 થશે 3 છોડે તો 6 થશે અને 6 2 12 અહીં જવાબ તૈયાર કેવા ટોટલ કેટલા
12 શબ્દો બનશે કે જેમાં યુ અને એ એ યુગ્મ સ્થાન ઉપર જ હોય, બની શકે કે યુ બીજા ઉપર રહે, એ ચોથા ઉપર રહે અને ગોઠવાય, એ જે બીજા ઉપર અને યુ ચોથા ઉપર રહે અને બાકીના અક્ષરો ત્રણ સ્થાનમાંથી કોઈ પણ ઉપર ગોઠવાય અને નવો શબ્દ બનાવે, એવા ટોટલ 12 શબ્દો. ચલો હજુ જ આપણે કંઈક આવું આગળ લઈએ તો ઉદાહરણ 11માં જો તો 5 છોકરા અને 2 છોકરીઓ, તો ટોટલ કેટલા થયા? 7 વ્યક્તિઓ. એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી પહેલું બંને છોકરીઓ સાથે આવે, બીજું બંને છોકરીઓ સાથે ન આવે. ચલો અહીંયા કુલ ક્રમચય પૂછ્યો નથી, કુલ ક્રમચય એટલે 7 વ્યક્તિને આપણે 7 સ્થાન ઉપર ગોઠવીએ તે, બરોબર. અહીંયા ફક્ત એવું કીધું કે એને ગોઠવીએ ત્યારે પહેલું બંને છોકરીઓ સાથે આવે કેવો ક્રમચય, અને કઈ શરત મુજબ વિકલ્પ રચના કરી છે, અને બંને સાથે ન આવે તેવો વિકલ્પ એવા કુલ ક્રમચય કીધા છે. ચલો મેળવીએ. તો પહેલા તો છોકરીની સંખ્યા કેટલી? 2. અને સાથે બેસે સમજો, બરોબર. તો બંને છોકરીઓ સાથે બેસે એટલે છોકરીનો કેટલો સમૂહ થઈ ગયો? 1 સમૂહ થઈ ગયો. એટલે સીટ તો 2 જ હશે, સ્થાન 2 જ હશે, પરંતુ આપણે એને ઓળખીશું કયા સ્થાનથી? તો કે છોકરીઓની સીટ. આવું કહેશું, તમને ખ્યાલ હશે આમ તો એસટી ની અંદર મુસાફરી કરી ચૂક્યા હશો તો ઘણી બધી પ્રકારની આપણે રિઝર્વ સીટ જોતા હોઈએ છે, ખાસ કરીને બરોબર છે કે સ્ત્રી માટેની સીટો નંબર લખેલા હોય, પછી માજી સૈનિક માટેની સીટો નંબર લખેલા હોય, તો એ સીટ માટે નંબર કેટલા હશે? 2 કે 3? 2 સીટ હોય અથવા 3 સીટ હોય, પણ ત્યાં લખ્યું શું હોય? કે સ્ત્રી માટેની સીટ, સૈનિકો માટેની સીટ, બરોબર કે નહીં? તો નામથી આખી સીટના સમૂહને ઓળખીશું. તો એ જ રીતે અહીંયા છોકરીઓના સમૂહની સીટ કેટલી? 2 આવી ગઈ, પણ એક જ સમૂહ આવી, બાકી જો તો કેટલા આવી ગયા? તો કે 5. 5 છોકરાઓ, 5 સ્થાન, બરોબર, અને એની સાથે એક આખો સમૂહ. તો હવે સમજો, તમારી પાસે ટોટલ 7 સ્થાન હોય, બરોબર. કેટલા સ્થાન હોય? 7 સ્થાન હોય, પણ અહીંયા જ્યારે પણ છોકરીઓ બેસે છે ત્યારે 2 સીટ લઈ લે છે, એટલે કહેવાય શું? એક સમૂહ. અથવા છોકરાઓની ગોઠવણી જેમ કે સમજો, અહીંયા પહેલા સમૂહ પર એટલે કે પહેલા સ્થાન પર છોકરી બેસે તો બીજા ઉપર છોકરી આવવાની છે, કેમ કે સાથે બેસે છે, તો બંનેનો એક સમૂહ થઈ ગયો. તો આ બંને ઉપર છોકરીઓ ગોઠવાશે, હા, પણ એવું જરૂરી નથી, ત્યાં શું થાય? છોકરાઓ પણ ગોઠવી શકાય. તો છોકરીઓ અથવા છોકરા, છોકરીઓ એનો એક સમૂહ, એક સમૂહમાં ગોઠવાય, અથવા છોકરાઓ કેટલા? 5, જે 5 સ્થાન ઉપર ગોઠવાય. તો એનો મતલબ એવો કે એક સમૂહ 1 ફેક્ટોરિયલ, 5 સમૂહ 5 ફેક્ટોરિયલ, તો 5+1 6 ફેક્ટોરિયલ ટોટલ. અથવા એવું ન સમજાય તો, તો વ્યક્તિ તરીકે લઈએ તો એક સમૂહને 1 વ્યક્તિ, બરોબર, અને 5 છોકરાઓના 5 વ્યક્તિ, ટોટલ 6 વ્યક્તિ થઈ જશે. બંને રીતે વસ્તુને સમજી શકાય છે, સમૂહ ગોઠવાય અથવા છોકરાઓ ગોઠવાય, બરોબર. તો ક્રમચય ગાણિતિક ભાષામાં લઈએ તો પણ એક થયું, આમાંથી કોઈ પણ સમૂહ બનાવો, પહેલો બીજો ત્રીજો ચોથો, જેમ કે આ બીજો ને ત્રીજા સ્થાનનો સમૂહ, ત્રીજા ને ચોથા સ્થાન, ત્યાં છોકરીઓ જે સર્કલ છે બધામાં છોકરીઓ ગોઠવાશે, જ્યારે એના સિવાય બાકીની કિંમતો જે છે એમાં કોણ ગોઠવાશે? બાકીની સ્થાનમાં છોકરાઓ. ઓકે, ચલો, તો એ રીતે 1 2 3 4 5 અને 6 જો ટોટલ થઈ ગયા 6, બરોબર. તો એ જ રીતે 6 પ્રકારે વ્યક્તિ તરીકે લઈ અને શું કરી આપણે? ગોઠવણી કરી. તો અહીંયા 6 માંથી 6 લેવાના થશે? નહીં, 6 માંથી 6 નહીં લેવાના, એનું કારણ છે એક તો આખે આખો સમૂહ છે, બરોબર. તો તમે એને આ રીતે ગોઠવી શકો છો, એક સમૂહ અથવા 5 વ્યક્તિ ગોઠવાય, એક સમૂહ અથવા 5 વ્યક્તિ ગોઠવાય, બરોબર. ચલો, તો 5 ફેક્ટોરિયલ પ્લસ 1 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ થઈ ગયા, બરોબર. હવે આગળ અને, અને શું? તો કે અને જે આ છોકરીઓ બેસે છે ને, એ તો 2 છોકરી, 2 સીટ છે, તો એની તો આંતરિક ગોઠવણી થાય કે નહીં? જેમ કે હવે પહેલી છોકરી પહેલી સીટ ઉપર બેઠી હોય, બીજી બીજા ઉપર બેઠી હોય, ત્યારે 5 છોકરાઓ ગમે તે રીતે 5 સીટ ઉપર બેઠા હશે, અથવા તો બીજી છોકરી પહેલા સ્થાન ઉપર, પહેલી છોકરી બીજા સ્થાન ઉપર ગોઠવાની હોય, બરોબર, ત્યારે બાકીના 5 છોકરાઓ તો કોઈ પણ સ્થાન ઉપર ગોઠવી શકાય છે. તો માની લો કે સીટ નંબર 1 અને સીટ નંબર 2 એ તા છોકરીમાં પહેલો નંબર છોકરી અને બીજો નંબરની છોકરી, તો પહેલા નંબરની છોકરી પહેલા સીટ ઉપર, બીજા નંબરની છોકરી બીજા સીટ ઉપર બેઠી હશે, ત્યારે પણ છોકરાઓ કોઈ પણ સ્થાન ગોઠવી શકાય 5 માંથી, અને બીજા નંબરની છોકરી પહેલા સ્થાન ઉપર બેઠી હોય, પહેલા નંબરની છોકરી બીજા સ્થાન ઉપર બેઠી હોય, ત્યારે પણ બાકીના છોકરાઓને 5 સ્થાન ઉપર ગોઠવી શકાય. તો આવી કુલ ગોઠવણી જોવા જાવ તો અહીંયા છોકરીની પણ આંતરિક ગોઠવણી થાય છે, બરોબર. તો એ રીતે તમે 6 સમૂહમાંથી 1 ની ગોઠવણી અને
છોકરીઓની આંતરિક ગોઠવણી એ રીતે પણ દર્શાવી શકો. તો પહેલું છ સમૂહ અથવા વ્યક્તિ માંથી એક અને છોકરીઓની આંતરિક ગોઠવણ. હવે આ સમૂહ કોણ? તો જો આ એક બે ત્રણ ચાર પાંચ છ જે આપણે રાઉન્ડ કર્યા છે એ જ સમૂહ. ઓકે, તો તેથી એનપીઆર મુજબ 6p1 થશે, 6 ફેક્ટોરિયલ અથવા 6p6 થશે. 6 ફેક્ટોરિયલ બે રીતે લઈ શકાય. કઈ રીતે? કે 6 માંથી એક લેશો ત્યારે બાકીના પાંચ ની પાછી ગોઠવણી કરવા જવી પડશે. અને બને છે કઈ રીતે? જો તો કે 1p1 એક સમૂહ અથવા 5p5 તો 5 ફેક્ટોરિયલ એટલે 1 ફેક્ટોરિયલ પ્લસ 5 ફેક્ટોરિયલ એટલે 6 ફેક્ટોરિયલ થઈ ગયા. ઓકે, ચલો તો 6p6. હવે અને બે છોકરીઓ બે સ્થાન તો 2p2, તેથી 6p6 6 ફેક્ટોરિયલ, 2p2 2 ફેક્ટોરિયલ. ઓકે ચલો, તો અહીંયા 6 ફેક્ટોરિયલ છોડીએ તો ભાઈ કે 6 × 5 × 4 × 3 × 2 × 1, ત્યારે 5 નું આની પહેલા આવી ગયું. જોયો તો કે લાવ્યા હતા 120, તો 120 ગુણ્યા 6 કરી નાખો, 5 × 6 = 72, 720. ઓકે, ગુણ્યા 2 કરવાના થશે સેના, તો કે 2 ફેક્ટોરિયલ ના, તો 720 ગુણ્યા 2 કરી નાખીએ તો તો ભાઈ 20 × 40 થાય ને 7 × 2 = 14 થશે, તો 1440 કુલ ગોઠવણી થાય. બરોબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, એવું બીજું આપણે યાદ કરીએ, બંને છોકરીઓ સાથે ન આવે તો એનો મતલબ કે જ્યારે પણ છોકરીઓ ગોઠવાય ત્યારે શું થાય કે એકલી હોય એની આજુબાજુમાં બે છોકરા હોય તો છોકરાઓની સીટ 5 છે, મારી કોઈ પણ બે સીટ ઉપર છોકરી હવે નહીં ગોઠવી શકાય. અહીંયા શું થશે કે છોકરીઓ 2 અને એની 2 સીટ, પણ એ 2 સીટ ક્યાં હોય તો કે કોઈ પણ બે છોકરાઓની વચ્ચે પૈકી હોય. બરાબર કે નહીં? ચલો અહીંયા માની લો કે આપણી પાસે છોકરીઓ જે છે એની ગોઠવણી રહે 7 સીટ માંથી. ઉદાહરણ તરીકે તો માની કે એક છોકરી અહીં બેસે છે તો બીજા એની બેસી શકે, અહીંયા પણ નહીં બેસી શકે, એના પછીના સમૂહમાં બેસી શકશે, તો બાકીના સ્થાન ઉપર શું થશે? છોકરાઓ ગોઠવાશે. બરોબર? ચલો તો બીજાનો ઉકેલ મેળવીએ. તો હવે અહીંયા જુઓ તો તમે એક છોકરીને અહીં બેસાડો છો ત્યારે આજુબાજુમાં સીટ ખાલી, તો અહીંયા છોકરાઓ હશે, તો અહીંયા બીજાને સ્થાન ઉપર લઈ જાઓ તો છોકરી હોય અથવા છોકરી હોય તો ગોઠવણીમાં જાઓ તો કેટલી વાર શક્ય બને? તો ચલો એ સાદું સિમ્પલ વિચારી, પહેલા સ્થાન ઉપર છોકરી બેસી શકે, હા પહેલા સ્થાન ઉપર છોકરી આવે, પણ બાજુમાં છોકરી નહીં આવે, બાકીના બધામાંથી ક્યાંક છોકરો હશે વચ્ચે, પછી છોકરી આવશે, એટલે 6માંથી પહેલું સ્થાન નક્કી થઈ શકે છે. પછી બીજું હોય તો હા પણ એવું થઈ શકે બીજા ઉપર હોય ત્યારે પહેલા ઉપર નહીં આવે, ત્રીજા ઉપર નહીં આવે, પણ 4, 5, 6, 7 ઉપર ક્યાંય કોઈ પણ એક જગ્યાએ ગોઠવી શકે છોકરીને, તો ત્રીજા માટે, ચોથા માટે, પાંચમા માટે, છઠ્ઠા માટે, સાતમા માટે, બધા માટે થઈ શકે. હા પણ હવે સમજો, તમારી પાસે સ્થાન 7 છે પણ એક છોકરી જ્યારે ગોઠવાય છે બાકી કેટલા લીધા? 6. બરોબર? કેમ કે બાકીનામાં તો શું છે? સમૂહ થયો છોકરીનો. તો બની શકે કે આપણી પાસે અહીંયા 6 સ્થાન, એમાંથી શું કરવાનું છે? 2 સ્થાન ઉપર છોકરીઓ ગોઠવાની. શું કામ એ 6 સ્થાન લીધા? તો કે બાકીનો એક છોકરો સાથે હશે જ, નહીતર શું થશે? બંને સાથે બેસી જશે. એટલે 6 સ્થાન એવા કે જ્યાં તમે છોકરીઓને જુદી જુદી બેસાડી શકો છો, કેમ કે બે ની વચ્ચેનું સ્થાન કયું આવે? છોકરોનો આવે, એને કારણે અહીંયા શું થાય? માની લો કે જો અહીંયા છોકરી બેસાડો તો વચ્ચેનું સ્થાન છોકરાનું આવ્યું. બરોબર કે નહીં? તો એ જ રીતે અહીંયા છોકરી બેસાડો તો તો આ બાજુ કે આ બાજુ બે હિસ્સો આવે છે, છોકરાનું સ્થાન જ આવે છે. એટલે ટોટલ 6 એવા સ્થાન જેમાંથી 2 સ્થાન ઉપર તમે છોકરીને બેસાડો અને બાકીના તો 5 સ્થાન ખાલી જ રહેશે, કેમ કે ત્યાં 5 છોકરાઓ ગોઠવાઈ શકે છે. તેથી અહીં શું થશે નંબર 2 માં? તો કે બંને છોકરીઓ અલગ અલગ ગોઠવાય. તો ચલો એનપીઆર મુજબ 6p2 અને 5p5, તો 6p2 લઈએ તો ભાઈ તો અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ, સૂત્ર પ્રમાણે સાબિત આપી શકીએ છીએ. બરોબર? છેદમાં શું આવે? 6 - 2 એટલે 4 ફેક્ટોરિયલ. તો વિદ્યાર્થી મિત્રો, 6 - 4 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ હોય તો અહીંયા તમારે પહેલા શું કરવું પડે? કે પહેલા હવે અંશ છોડવાનો, પછી છેદ, 5p5 એટલે તો 5 ફેક્ટોરિયલ થાય,
આની પહેલા કીધેલું હતું કે ગણતરી જ્યારે આગળ વધશે ત્યારે સૂત્રનો ઉપયોગ કરશે ત્યાં સુધી આપણે બધા જ પદ સૂત્ર દ્વારા સમજાતા તો અહીંયા 6 ગુણ્યા 5 કરો બાકી 4 4 ફેક્ટર ઉડી જશે તો 6 5 30 આવે 5 ફેક્ટર એટલે 120 થાય તો 12 3 36 બે મિનિટ આવી જાવ 3600 વખત આવી વસ્તુની આપણે ગોઠવણી લઈ શકીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો